वंदे मातरम बार दोस्तों, आज हम देखेंगे कक्षा 4 विषय गुजराती, पाठ्य पुस्तक का नाम है पतरंगो, चैप्टर 3 खाड़ा दरिया में मारी होदी, जेमा आपणे सद्दे पोठी भरीशुं। पेज नंबर 31 थे आपणे જોવાના છે, પ્રશ્ન 60 થી આપણો બાકી છે, ત્યાંથી આપણે જોઈશું। હવે તે પહેલા મેં તમને હોમવર્ક આપ્યું હતું, આજે રૂ ક્ષ અને જ્ઞ છે એ તમને લખવા કીધા હતા, તમે લખ્યા છે, જો બાકી હોય તો લખી દેવા। હવે આજે આપણે જોઈએ પ્રશ્ન 7, તો કે શબ્દો વાક્યો વાંચો અને લખો। હવે શબ્દ આપ્યા છે ને એને વાંચવાના અને પછી લખવાના, એ જ રીતના વાક્યો આપ્યા છે તો એને વાંચવાના અને લખવાના। તો ચાલો જોઈએ, અહીંયા છે પહેલું રૂપા, તો અહીંયા આપણે વાંચીને પછી અહીંયા લખવાનું રૂપા। પછી આગળ જોઈએ તો કે ક્ષમા, તો આપણે અહીંયા લખવાનું ક્ષમા। પછી યજ્ઞ, તો આપણે અહીંયા લખવાનું યજ્ઞ। વાંચતા જવાનું અને બાજુમાં લખતા જવાનું। અહીંયા છે રૂમ, તો આપણે અહીંયા લખીશું રૂમ। પછી અક્ષર, તો આપણે અહીંયા લખીશું અક્ષર। પછી જ્ઞાન, તો આપણે અહીંયા લખીશું જ્ઞાન। પછી છે રૂમાલ, તો આપણે અહીંયા લખીશું રૂમાલ। પછી છે અક્ષય, જો અહીંયા અક્ષર છે અને અહીંયા અક્ષય છે, તો આપણે અહીંયા લખીશું અક્ષય। પછી સંજ્ઞા, તો આપણે અહીંયા લખીશું સંજ્ઞા। પછી રૂબરૂ, તો આપણે અહીંયા લખીશું રૂબરૂ। પછી ક્ષત્રિય, તો અહીંયા આપણે લખીશું ક્ષત્રિય। પછી જ્ઞાતા, તો આપણે અહીંયા લખીશું જ્ઞાતા। તો આ રીતના આપણે લખવાનું છે, લખ્યું છે ને એ રીતના। હવે આપણે શબ્દો લખી કર્યા, શબ્દો કઈ રીતના લખવાના, વાંચવાનું અને પછી લખવાનું। હવે આપણે વાક્યો જોઈએ, તો કે અહીંયા પહેલું છે રક્ષાબંધન યજ્ઞો પ્રવીટ, તો અહીંયા આપણે લખીશું આ રીતના લખવાનું છે, લખ્યું છે ને એ રીતના રક્ષાબંધનના યજ્ઞો પ્રવીટ। પછી જોઈએ રુદ્ર પાસે 10 રૂપિયા છે, તે તમારે અહીંયા લખવાનું છે। પછી યજ્ઞે સુખ સ્વાવે છે, તે તમારે અહીંયા લખવાનું, વાંચવાનું અને એની બાજુમાં એ જ વાક્ય સરસ અક્ષરે લખવાનું છે। પછી આગળ જોઈએ તો કે દક્ષા રૂમાલથી રમે છે, તે વાક્ય તમારે અહીંયા લખવાનું। પછી સંજ્ઞાના અક્ષર સારા છે, તો અહીંયા લખવાનું। પછી અક્ષય અને ક્ષમા લખે છે, તો અહીંયા લખવાનું, એ રીતના વાંચતા જવાનું અને પછી તમારે લખવાનું છે। હવે આગળ જોઈએ તો કે ઋષિ યજ્ઞ કરે છે, તો અહીંયા લખવાનું। પછી છે પાળુનો રૂમ સારો છે, તો અહીંયા લખવાનું છે। પછી સવણે માતા પિતાની આજ્ઞા પાડી, તો આ વાક્ય અહીંયા લખવાનું। રૂહાના અને ઋષાલી મિત્રો છે, તો અહીંયા લખવાનું, એ રીતના વાક્યો વાંચતા જવાના અને લખતા જવાના છે। હવે આગળ જોઈએ તો કે ફકરો વાંચો, તો ચાલો આપણે વાંચીએ। આજે તો રવિવાર છે, 5 મિત્રો નદી કિનારે ગયા, રૂપા અને દક્ષને રેતીમાં ઘર બનાવવાનું બહુ ગમે, રૂહાના અને સુગ્નેશને નાની મોટી ડાળખીઓ દોરા ચોકલેટના કાગળ વગેરે ભેગા કરી તેમાંથી નવું નવું બનાવવાનું ગમે, બધા પોતાને ગમતી ચીજો બનાવવા બેઠા। ક્ષમાને વૃક્ષના પાંદરા અને પક્ષીઓના પીછામાંથી કેક બનાવવાનું મન થયું, પણ તેને એમ થતું કે મને નહીં આવડતો, તેથી એ પાણીમાં પગ જોબોડીને બેસી રહી। તે સમયે તેમના શિક્ષક રૂપેશભાઈ નદી કિનારે ચાલવા આવ્યા, તેમણે જોયું કે બાળકો કંઈક નવું નવું બનાવે છે, શિક્ષકને આ બધું જોવાની મજા પડી। તેમણે ક્ષમાને જોઈ
તેને બધાની સાથે નવું નવું બનાવવાની પ્રવૃત્તિઓમાં જોડી. સૌએ એકબીજાની મદદ કરી. તેમને રેતી, ડોળા, ડાળખીઓ, પાંદરા, પીછા વગેરેમાંથી ઘર, તોરણ, વૃક્ષ, પક્ષી વગેરે બનાવવાની ખૂબ મજા આવી. હવે આગળ જોઈએ પ્રશ્ન 9. ફકરામાં આવતા રુ, ન અને ક્ષ પર ગોર કરો અને તે શબ્દ લખો. તો શું કરવાનું છે? આજે આપણે ફકરો જોઈ ગયા ને, ફકરો વાંચી ગયા ને, એમના ઉપર જ્યાં રુ પછી ન અને ક્ષ આવતા હોય ને એના ઉપર ગોર કરવાનું, સર્કલ કરવાનું છે. તો જોઈએ હવે આપણે. તો કે અહીંયા જોઉં તમે, રૂપામાં પણ રૂ આવ્યો છે એટલે અહીંયા ગોર કર્યું છે ને, એ રીતના તમારે કરવાનું છે. પછી તે શબ્દ તમારે અહીંયા નીચે લખવાનો છે. આ લખો છે ને એ રીતના. પછી જો તો અહીંયા દક્ષમાં ક્ષ ઉપર ગોર કર્યું છે, એ રીતના તમારે ગોર કરવાનો છે. પછી એ શબ્દ તમારે અહીંયા નીચે લખવાનો છે, દક્ષ. પછી આગળ જોઈએ તો કે અહીંયા જો રૂહાના, એમાં પણ રૂ ઉપર સર્કલ કર્યું છે, ગોર કર્યું છે ને, હા, તે તમારે અહીંયા લખવાનું રૂહાના. પછી આગળ જોઈએ તો કે સુગ્નેશ, એમાં જો જ્ઞ ઉપર ગોર કર્યું છે તો તમારે એ રીતના કરવાનું અને અહીંયા પછી લખવાનું સુગ્નેશ. પછી આગળ જોઈએ, પછી જોઈએ તો કે ક્ષમા, તો જો અહીંયા ક્ષમા ઉપર ગોર કર્યું છે, કર્યું છે ને ક્ષ ઉપર જો, તો એ રીતના પછી નીચે તમારે લખવાનું ક્ષમા. પછી છે વૃક્ષો, તેમાં ક્ષ ઉપર ગોર કર્યું છે, એ રીતના તમારે કરવાનું છે. પછી અહીંયા નીચે શબ્દ લખવાનો વૃક્ષો. પછી છે પક્ષી, તો અહીંયા ક્ષ ઉપર ગોર કરવાનું અને આ પક્ષી શબ્દ નીચે લખવાનો. પછી છે આગળ જોઈએ તો કે શિક્ષક, તેમાં ક્ષ ઉપર ગોર કર્યું છે, એ રીતના તમારે કરવાનું અને નીચે લખવાનું. પછી છે રૂપેશભાઈ, તો અહીંયા રૂ ઉપર ગોર કરવાનો અને અહીંયા લખવાનું રૂપેશ, તો એ રીતના તમારે લખવાનું છે. જેમ કે ફકરામાં આવતા રૂ, ન અને ક્ષ ઉપર ગોર કરવાનું, જે અહીંયા કર્યું છે ને એ રીતના. પછી એ શબ્દ તમારે અહીંયા નીચે લખવાના છે. આ લખ્યા છે ને એ રીતના. હવે આગળ જોઈએ પ્રશ્ન 10. ફકરા પ્રમાણે વાક્યો સુધારીને ફરીથી લખો. હવે જે વાક્ય આપ્યા છે ને તે ખોટા છે, એમાં ભૂલો છે, તો આપણે ફકરો જોઈ ગયા ને એ પ્રમાણે સુધારીને લખવાનું છે. હવે જોઈએ તો કે પહેલું, સૌ મંગળવારે નદી કિનારે ગયા, તો આ વાક્ય ખોટું છે. તો કે ક્યારે ગયા હતા? રવિવારે ગયા હતા. તો આપણે અહીંયા લખીશું, સૌ રવિવારે નદી કિનારે ગયા. પછી બીજું જોઈએ તો કે ક્ષમા અને દક્ષને રેતીના ઘર બનાવવા ગમે છે, તો આ વાક્ય પણ ખોટું છે. તો કે રૂપા અને દક્ષને રેતીના ઘર બનાવવા ગમે છે, આપણે ફકરામાં જોઈ ગયા હતા ને, વાંચી ગયા હતા ત્યારે. તો કે અહીંયા તમારે લખવાનું છે, રૂપા અને દક્ષને રેતીના ઘર બનાવવા ગમે છે. પછી જોઈએ ત્રીજું, દક્ષ પાણીમાં પગ જબોડીને બેઠો, તો આ વાક્ય ખોટું છે. કોણ પાણીમાં પગ જબોડીને બેસે છે? તો કે ક્ષમા. તો આપણે અહીંયા લખીશું, ક્ષમા પાણીમાં પગ જબોડીને બેઠી. પછી આગળ જોઈએ તો કે રૂપાએ ડાળખીઓ ભેગી કરી, તો આ વાક્ય ખોટું છે. કોણે બધી ડાળખીઓ ભેગી કરી હતી? તો રૂહાનાએ. તો આપણે અહીંયા લખીશું, રૂહાનાએ ડાળખીઓ ભેગી કરી. પછી જોઈએ પાંચમું, ક્ષમાએ પાણીમાં હાથ જબોડવા સિવાય બીજું કંઈ ન કર્યું, તો આ વાક્યમાં પણ ખોટું છે. તો કે ક્ષમાએ પાણીમાં પગ જબોડવા સિવાય બીજું કંઈ ન કર્યું, હાથ નહીં પણ શું, પગ જબોડવા સિવાય બીજું કંઈ ન કર્યું, તે આપણે અહીંયા લખીશું. પછી આગળ જોઈએ તો કે શિક્ષક રૂપેશભાઈ નદી કિનારે નવા આવ્યા, તો આ પણ ખોટું છે. તો કે શિક્ષક રૂપેશભાઈ તો નદી કિનારે ચાલવા આવ્યા હતા, તો અહીંયા આપણે લખીશું, શિક્ષક રૂપેશભાઈ નદી કિનારે ચાલવા આવ્યા. પછી જોઈએ સાતમું, સૌએ કોઈને મદદ કરી નહીં, આ પણ ખોટું છે, આપણે સુધારીને લખવાનું છે. તો કે સૌએ એકબીજાની મદદ કરી, બે મદદ કરી હતી ને, હા, તો અહીંયા આપણે લખીશું, સૌએ એકબીજાની મદદ કરી. પછી જોઈએ તો કે આ એકમમાંથી
કોઈ પણ પાંચ વાક્યોનું શ્રુત લેખન કરો. શું કરવાનું છે, આજે આપણો પાઠ છે ને તેમાં કોઈ પણ પાંચ વાક્યો તમને ગમતા હોય ને એનું શ્રુત લેખન એટલે સારા અક્ષરે કરવાનું છે. કોઈ પણ એવું નહીં કે આજ તમને જે ગમતા હોય આ એકમ એટલે કે આ પાઠમાંથી તેવા વાક્યોનું શ્રુત લેખન કરવાનું એટલે સારા અક્ષરે લખવાનું છે. હવે આ જે બધા વાક્યો છે ને જો આપણે જોઈએ, જો તો કે રક્ષાબંધનના યજ્ઞોપવિત, પછી રુદ્ર પાસે 10 રૂપિયા છે, યજ્ઞે સુખ સાવે છે, બધા વાક્યો છે ને એમાંથી તમને ગમતા કોઈ પણ પાંચ લખવાના છે. એવું નહીં કે આજ બીજા પણ વાક્ય હોય ને એમ આ જ એકમમાં આવતા બીજા જે વાક્યો હોય ને એમાં તમને ગમતા કોઈ પણ પાંચ વાક્ય લખવાના છે. જે આ ફકરો છે એમાંથી પણ તમે કોઈ પણ પાંચ વાક્ય લખી શકો કે આજે તો રવિવાર છે. પછી બીજું વાક્ય તમે એ રીતના લખો કે પાંચ મિત્રો નદી કિનારે ગયા. એ રીતના તમને ગમતા કોઈ પણ પાંચ વાક્ય તમારે લખવાના છે અહીંયા, બરાબર સારા અક્ષરે. હવે આગળ જોઈએ તો કે આડા અવળા શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખો. હવે અહીંયા જે વાક્ય આપ્યા છે ને તે આડા અવળા છે, એને આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીને લખવાના છે. તો પહેલું જોઈએ, હોડી છે નદીમાં તે સરળ. તો કેવું વાક્ય લાગે છે, આડું અવળું છે, તો આપણે એને લખીશું, હોડી નદીમાં સરળ તરે છે. એ રીતના આપણે અહીંયા લખીશું. પછી બીજું જોઈએ તો કે દીવાલ પર ચીટડીઓ હાથી બાળકે, તો અહીંયા આપણે અર્થપૂર્ણ વાક્ય લખીશું, તો કે બાળકે દીવાલ પર હાથી ચીટડ્યું. પછી ત્રીજું છે, અક્ષય લખીએ છે અક્ષરે સારા, તો કઈ રીતના લખીશું આપણે, અક્ષય સારા અક્ષરે લખે છે. પછી ચોથું, રૂમાલ ગયો ખોવાય રૂપેશનો, કેવું આડું અવળું વાક્ય લખ્યું છે, તો આપણે એને અર્થપૂર્ણ વાક્ય લખીશું, તો કે રૂપેશનો રૂમાલ ખોવાઈ ગયો. પછી આગળ જોઈએ તો કે ઋષિ મુનિ કરે છે યજ્ઞ જંગલમાં, તો આપણે લખીશું, ઋષિ મુનિ જંગલમાં યજ્ઞ કરે છે. પછી છે પુસ્તકો જ્ઞાનનો ભંડાર, તો અહીંયા આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવીશું, પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે. પછી આગળ જોઈએ સાતું, રૂપિયા યજ્ઞેશે આપ્યા અક્ષરને 30, તો કે યજ્ઞેશે અક્ષરને 30 રૂપિયા આપ્યા, તો એ રીતના તમારે લખવાનું છે. હવે આગળ જોઈએ પ્રશ્ન 13, કોને કયું રમકડું મળશે, ભૂલભુલાણીમાં લીટી દોરી જે તે બાળકને તેના રમકડા સુધી પહોંચાડો. શું કરવાનું છે, આ ભૂલ ભૂલામણી જેવું છે, તો એમાં આ જે બધા બાળકો છે ને એને આપણે આ જે રમકડા છે ને ત્યાં પહોંચાડવાના છે આ ભૂલ ભૂલાણીયામાંથી, બરાબર. શું કરવાનું છે, આ જે બધા બાળકો છે ને આ ભૂલ ભૂલાણીનો રસ્તો છે એમાં ત્યાં રમકડા પાસે પહોંચાડવાના છે. હવે આગળ જોઈએ તો કે આ પહેલું બાળક છે એને આપણે કઈ રીતના કરીશું, તો અહીંથી એનો રસ્તો બનાવીશું આ રીતના. પછી આ બાળકને કયું રમકડું મળ્યું, તો કે એરોપ્લેન. પછી હવે આ બાળક છે એને આપણે કઈ રીતના કરીશું, ચાલો જોઈએ. પછી આ બાળક છે તેને આ રીતના અહીંયા કર્યું છે ને એ રસ્તેથી નીકળશે એટલે એને મોઢો મળશે. પછી આ છોકરી છે તે આ રસ્તેથી નીકળશે એટલે એને આ રમકડું મળશે. પછી આ છોકરો છે એ આ રસ્તેથી નીકળશે એટલે એને આ રમકડું મળશે, આ ડીંગલી જેવું છે ને એ મળશે. હવે જોઈએ આગળ, ભૂલ ભૂલામણીના રમતને આધારે ખાલી જગ્યા પૂરો. હવે આપણે આ ભૂલ ભૂલામણી જોઈ છે ને એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે, તો અહીંયા છે ખાલી જગ્યા, છોકરાને ખાલી જગ્યા મળ્યું, તો જોઈએ આપણે. તો જો અહીંયા ટોપીવાળો છોકરો છે એને શું મળે છે, તો એરોપ્લેન વિમાન મળે છે ને, હા, તો આપણે અહીંયા લખીશું, ટોપીવાળા છોકરાને વિમાન મળ્યું. પછી આગળ જોઈએ તો જો આ બાળક છે એને ચશ્માવાળો છે એને શું મળ્યું, તો બમરડો, તો આપણે અહીંયા લખીશું, ચશ્માવાળા છોકરાને બમરડો મળ્યો. પછી જોઈએ ત્રીજું, તો કે
બે ફોણી વાળી છોકરી છે, જો અહીંયા બે ફોણી વાળી છે ને, બે ચોટલા વાળ્યા છે ને, એને શું મળે છે? તો કે આ રમકડું મળે છે, આ પોપટ છે ને તે મળે છે આ બે ફોણી વાળી છોકરીને. તો કે આપણે અહીંયા લખીશું બે ફોણી વાળી છોકરીને પોપટ મળ્યો. પછી જોઈએ તો કે આ ચશ્માવાળો છોકરો નથી પણ શું છે, ચશ્માવાળી છોકરી છે. તો અહીંયા ચશ્માવાળી છોકરીને આ ઢીંગલી મળે છે. તો આપણે અહીંયા લખીશું કે ચશ્માવાળી છોકરીને ઢીંગલી મળી. પછી ભૂલ ભૂલામણીની રમતમાં ખાલી જગ્યા કોઈને મળશે નહીં. હવે કયું રમકડું છે જે નથી મળતું? તો કે પિસ્તોલ. આ બંદૂક કોઈને નથી મળી ને, હા, તો આપણે અહીંયા લખીશું પિસ્તોલ. પછી દરેકને ખાલી જગ્યા જ રમકડું મળશે? તો કે દરેકને એક જ રમકડું મળશે, બધાને એક એક જ મળ્યું ને. જો અહીંયા આ ટોપીવાળો છોકરો છે એને વિમાન મળ્યું, તો ચશ્માવાળા છોકરાને બોમેડો મળ્યો. પછી આ બે પોનીવાળી છોકરીને શું મળ્યું? તો પોપટવાળું રમકડું મળ્યું. હવે અહીંયા અહીંયા ચશ્માવાળી છોકરી છે એને શું મળ્યું? તો ઢીંગલી મળી ને, હા. હવે જોઈએ પ્રશ્ન 15, ગીત અભિનય સાથે ગાઓ. હવે આ ગીત આપણે આવતા વિડીયોમાં ગાઈશું. હવે આજે આપણે જે પણ પ્રશ્નના જવાબ કરીએ ને તે તમારે લખવાના છે. હવે પછીનું આપણે આવતા વિડીયોમાં જોઈશું.